कृतो लोक हितो नृपः, लोक हितमा छे। अहियां आपने समझाए छे के आपने गुरुजनों आगड़ जाइए तो केवा प्रश्न करवा जोइए। कृतो लोक हितो नृपः, कि जब जब गुरुजनों के आगे जाएं तो कुछ आत्म कल्याण की बात पूछे, भक्ति केवी रीते प्रवृत्त थाय एनी पूछिए, मन संसार माथी कई रीते हटे एवी रीते पूछिए, सेवाना बारे में पूछिए, केवी रीते सेवा में चित्त लागे ए विषय में पूछिए। अने ए बैठा हुई तारे एवी कई प्रश्न करिए कि जेनाथी जे बीजा पांच जना बाजू में बैठा हुए तो एनू पण कल्याण थाय सांभळीने। आजकल आपने तो साधारण जीव ने प्रश्न करता पण नथी आवडता कि केवा प्रश्न होवा जोईए, आनु शुं थशे, आना लगन थशे के नहीं, आ पास थशे के नहीं, आ अरे आ बधुं। कैसे प्रश्न करें? એક તો કે આના લગ્ન થશે કે નહીં, પણ આની ઈચ્છા નથી, તો મેં કીધું એની જ ઈચ્છા નથી તો હું શું કરી શકું એમાં? વરરાજા ઈ તૈયાર ન હોય, ઘણા તૈયાર હોય પણ એને મળતું ન હોય, ઘણા એવા અને ઘણા મળતા હોય એને ઈચ્છા ન હોય તો એમાં આપણે અમે શું કરી શકીએ? ઓલો કે આ પરીક્ષામાં પાસ થઈ જશે, અરે ભાઈ એને મહેનત કરી હશે તો પાસ થશે, એવા એવા ઘણા વાતો કરતા હોય, એવી પ્રશ્ન કરતા હોય કે જે આશીર્વાદ આપો આ પાસ થઈ જાય, અરે ભાઈ આશીર્વાદ આપે અને ઓલો મહેનત ન કરે અને ફેલ થાય તો એ કોની ઉપર આવે પાછું? કીધું ના ભાઈ, અમે શુભકામના, ઓલ ધ બેસ્ટ। હા, જેટલા પણ વિદ્યાર્થીઓ, હમણાં તો એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે, હમણાં તો કોઈ અહીંયા હશે પણ નહીં, પણ અમે તો જે પણ વિદ્યાર્થીઓ, ભાઈ હા ઓલ ધ બેસ્ટ, આપ અચ્છા કરો, મહેનત કરો, અને મહેનત કરશો, ચિંતા કરવાથી તો કંઈ થાય નહીં, બસ મહેનત કરો। ભગવાન ગીતામાં એ જ આપણને સમજાવે છે કે કર્મણ્યવાધિકારસ્તે, બસ તું કર્મ કર અને ફળ તું કર્મ કરીશ તને એ ફળ મળશે જ। તો શુભકામના આપીએ પછી કે આ સિવાય પાસ થઈ જાય પણ એ ઓલો પછી મહેનત કરે નહીં ને એ પછી બધું આપણે અમારી ઉપર આવે, તો એવા ખોટા ધંધા કરવાના જ નહીં। અમે તો શુભકામના આપીએ, શુભકામના છે, બધું સારું થશે, બસ। તો પ્રશ્ન કેવા કરવા આ બહુ જરૂરી છે આપણે બધાને શીખવું। કૃતો લોક હિતો નૃપઃ, હે રાજન આપનો આ જે પ્રશ્ન છે એ લોકના હિતમાં છે, લોકના કલ્યાણાર્થ છે। તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યમ સ્વેચ્છતા ભયમ। સુખદેવજી કહે છે, રાજન જે અભય પદને પ્રાપ્ત કરવા માંગે છે, થોડું મોનિટરમાં આપજો ને, જે અભય પદને પ્રાપ્ત કરવા માંગે છે, નિર્વિઘ્ન થવા માંગે છે, એણે તો સર્વ શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલા, એનું સ્મરણ શ્રવણ અને કીર્તન કરવું જોઈએ। સુખદેવજી કહે છે, રાજન મનુષ્ય જન્મના બે લાભ છે, એક તો જન્મ લાભ અને બીજું પરમ લાભ। જન્મ લાભ તો મળી ગયો, મનુષ્ય જન્મ આપણને મળ્યો, પણ હવે એ પરમ લાભ ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી એ પરમ લાભ મળશે। સુખદેવજી કહે છે, રાજન મનુષ્ય જન્મનું કેવલ એટલો જ લાભ છે કે પોતાની જ્ઞાન ભક્તિની નિષ્ઠાથી પોતાના સંપ્રદાયની નિષ્ઠાથી, ગુરુ નિષ્ઠાથી, ભગવદ નિષ્ઠાથી પોતાનું જીવન એવી રીતે બનાવી લે કે મૃત્યુના સમયમાં, અંતિમ સમયમાં ઠાકોરજીનું સ્મરણ બની રહે, ઠાકોરજીનું સ્મરણ રહે,
જીવનને આપણે એવું બનાવીએ કે અંતિમ સમયમાં ઠાકોરજીનું સ્મરણ થાય, એટલે જીવન પર્યંત આપણે સેવા સત્સંગ કરી હશે વૈષ્ણવો, તો આપણને અંતિમ સમયમાં ઠાકોરજીનું સ્મરણ થશે. નહીં તો ઘણા લોકો કે આ સેવા તો હવે આગળ કરીશું, હમણાં આ કામ છે, હમણાં આ છે, હમણાં તે છે, ઓર બાદમાં કરતે જીવન એસે હી નિકલ જાતા હૈ, પછી એ સમય આવતો જ નથી. જીવનને એવું બનાવો કે ઠાકોરજીની લીલાનું હા ઠાકોરજીનું સ્મરણ અંતિમ સમય સુધી આપણને બને જ રહે. એટલે રોજ નિત્ય સેવા સત્સંગ કરેલું હશે તો ઠાકોરજીનું અંતિમ સમયમાં સ્મરણ થશે, નહીં તો વિષયોનું જ સ્મરણ થશે. શુકદેવજી કહે છે, રાજન શ્રવણ કરવાના તો હજારો વિષય છે, કરવા યોગ્ય હજારો કર્મ છે, પરંતુ મનુષ્ય લૌકિક દેહ ગેહ પરિવારમાં આયુ આસક્ત થઈને પોતાની આયુને વ્યર્થ વ્યતીત થતા જોઈ રહ્યો છે. આયુર્નશ્યતિ પશ્યતાં પ્રતિદિનં યતિ ક્ષયં યૌવનં પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસા કાલૌ જગદ ભક્ષકઃ. લક્ષ્મી સોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલં જીવિતં તસ્માન માં શરણાગતમ શરણત તમ રક્ષ રક્ષાધુના. કે મનુષ્ય આ લૌકિક શરીર પરિવાર ગેહમાં આસક્ત થઈને પોતાની આયુને વ્યર્થ વીતતા જોઈ રહ્યો છે. રાજાના જીવન કેવું છે? ફૂટેલા ઘડામાં ભરેલું પાણી. ઘડું ફૂટેલું હોય એમાં જળ ભરો તો એ તો તરત નીકળતું થઈ જાય ને. એવી રીતે આપણું આ જીવન કેવું છે? જન્મ થયો, જન્મની સાથે આપણી મૃત્યુ તરફની યાત્રા પ્રારંભ થઈ ગઈ છે. એક એક શ્વાસ કે સાથ હમારા જીવન નષ્ટ હોતા જા રહા હૈ, ઓર યે શ્વાસ આ ક્યારે રોકાઈ જાય એનો કોઈ ભરોસો નથી. નિશ્વાસે કિમ વિશ્વાસો કદા રુદ્ધો ભવિષ્યતિ, આ ક્યારે આ શ્વાસ રોકાઈ જાય એનો કોઈ ભરોસો નથી વૈષ્ણવ. એટલે જ આ જીવનને ક્ષણભંગુર કહ્યું છે. એક તો આ પરમ દુર્લભ છે, દુર્લભો માનુષો દેહો, ઓર દેહી નામ ક્ષણભંગુર, અલ્પ સમય માટે મળ્યો છે. અરે આ મનુષ્ય જન્મ તો એક અવસર છે વૈષ્ણવો, એક ચાન્સ, એક મોકા હમે મિલા હૈ. અને જો આ શરીરથી કેવલ ભૌતિક કાર્યોમાં જો એ શરીર ઘસાઈ જાય એ પછી આ શરીર એ જે દુર્લભ શરીર એમને વ્યર્થ નીકળી ગયું. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. પિતૃચરણ દાદાજીના પ્રવચનમાં એક વખત શ્રવણ કર્યું હતું કે જે રીતે ચંદન કાષ્ઠ લાકડી એને શિલા ઉપર ઘસીએ તો સુંદર મહેક આવે ચંદનની, એવી રીતે જ આપણું આ દેહ શરીર જ્યારે ભાગવત સેવામાં ઘસાય તો ભક્તિની મહેક આવે છે. અને એ જ્યારે ભક્તિની મહેક આવે, જ્યારે સેવામાં ઘસાઈ જાય, જેવી સેવામાં ગજન ધાવનનો પ્રસંગ લો, શરીર સેવામાં ઘસાઈ ગયું એમના ઘૂંટણોમાં, ઠાકોરજી એને ઘોડો બનાવતા. શ્રી નવનીત પ્રિયાજી તમે વાર્તાજી વાંચતા હશો તો તમને પ્રસંગ ખ્યાલમાં હશે કે ચલ ઘોડા બન, ઓર વો ઘોડા બન જાય ગજન ધાવન, અને પછી આખા ઘરમાં એને ફેરવે. અને એવી સેવામાં એમનું શરીર પણ ઘસાઈ ગયું, પણ ઠાકોરજીને કઈ રીતે સુખ મળે છે, એને કેવો આનંદ આવે છે, તો શરીરનો દેહાનું સંધાન નથી, એમના ઘૂંટણો છીલાઈ ગયા પણ એ ભાગવત પ્રેમ એ દેહાનું સંધાન એમને નથી. અને જ્યાં એ સેવામાં શરીર ઘસાઈ જાય તો એ ભક્તિની મહેક આવે, અને જ્યાં ભક્તિની મહેક આવે તો એ મકરંદનો આસ્વાદન લેવા કોણ આવે છે? તો કે ભ્રમર. અને ભ્રમર એટલે તો કે શ્રી ઠાકોર.
આ ક્ષણ ભંગુર જીવન વૈષ્ણવ આપણને મળ્યું છે. એક એક ક્ષણ નો સદુપયોગ કરીએ. હવે કરીશું સેવા તો કે હવે કરીશું તો કે યાત્રા આગળ કરીશું, હમણાં અનુકૂળતા નથી, અનુકૂળતા નથી. સેવા સત્સંગ માટે ધર્મ માટે અનુકૂળ સમયની પ્રતીક્ષા ન કરો. એમ પણ સર્વાંગી અનુરૂપતા અનુકૂળતા જીવને ક્યારે મળી જ ન શકે. જે પણ કંઈ કાર્ય કરવાનું છે, જે સમય આપણને મળ્યો છે એમાં કરો, નહીં તો આ એક એક ક્ષણ પલ એમને વ્યતીત થઈ ગઈ છે. હે તારી પલ પલ લાખો વીતી જાય છે. પૂજ્ય શ્રી માતૃચરણ આજ ભાવને પ્રગટ કરતા એક બહુ સુંદર એક ધોરણ રચ્યું છે. હે તારી પલ પલ લાખો નિવહી જાય છે, હે તારી પલ પલ લાખો નિવહી જાય છે, હે તારી પલ પલ લાખો નિવહી જાય છે, હે તારી પલ પલ લાખો નિવહી જાય છે. ભને ક્યારે સંભારશો હરે શ્રી વલ્લભ, ને ક્યારે સંભારશો હરે શ્રી વલ્લભ, ને ક્યારે સંભારશો હરે શ્રી વલ્લભ, ને ક્યારે સંભારશો. હે તારી પલ પલ લાખો નિવહી જાય છે, હે તારી પલ પલ લાખો જાય છે રે, શ્રી વલ્લભ ને ક્યારે સંભારશો મારે, શ્રી વલ્લભ ને ક્યારે સંભારશો. આવ્યો ઘડપણ તોય માયા મુકાયના,
ગાતા જજો. આવ્યો ઘડપણ તોય માયા મુકાયના, આવ્યો ઘડપણ તોય માયા મુકાયના, માયા ના મોહથી મનને અટકાયના, માયા ના મોહથી મનને અટકાયના. તારી પલ પલ લાખો નીવહી જાય છે, તારી પલ પલ લાખો નીવહી જાય છે રે. શ્રી વલ્લભને ક્યારે સંભાળશું, અરે શ્રી વલ્લભને ક્યારે સંભાળશું.
करियापण अंते ए भूलिया मोटा करियापण अंते भूलिया मारे तारे अंते नावे कोई साथ मारे हो तारे अंते नावे कोई साथ मारे वल्लभ ने क्या रे संभार हमारे श्री वल्लभ ने क्या रे संभार सो हो तारी पल पल लाखो नहीं जाए छे हे तारी पल पल लाखो नहीं वही जाए छे क्यारे संभार वल्लभ ने क्यारे संभार सो